બાદકાંઠમાં ચાર બાળકો લાપતા છે. હવે જે નામ સામે આવી રહ્યા છે લાપતા બાળકોના, નિસર્ગ કાથોડિયા, ઋતુ સંજયભાઈ સાકરિયા, મિત સંગાણી, યશ્વી કેવડિયા. પરિવારજનો ચિંતિત છે. આ ચાર બાળકો હજુ પણ લાપતા હોવાનું હાલમાં સામે આવી રહ્યું છે. ઝી ચોઈસ કલાક કેટલાક સવાલ પણ પૂછી રહ્યું છે. આખરે આ વિદ્યાર્થીઓ ક્યાં ગયા? નિસર્ગ કાથોડિયા, ઋતુ સંજયભાઈ સાકરિયા, મિત સંગાણી અને યશ્વી કેવડિયા આ લાપતા હોવાનું હાલમાં સામે આવી રહ્યું છે. હજુ પણ જે લોકો, જે બાળકોના મોત થયા છે તેમને ઓળખ થઈ શકતી નથી. આ ચાર બાળકો ગુમ હોવાનું હાલમાં સામે આવી રહ્યું છે. એમનો કોઈ પણ પ્રકારનો અતો પતો લાગી નથી રહ્યો. બચવા માટે આ બાળકો છલાંગ લગાવી રહ્યા છે. 12 થી 14 જેટલા વિદ્યાર્થીઓ, જે બાળકો છે, એ જીવ બચાવવા માટે આ છલાંગ લગાવી એક પછી એક કુલ 14 થી વધુ વિદ્યાર્થીઓ તમામને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા છે. પરંતુ 19 લોકોના મોત અત્યાર સુધી થઈ ચુક્યા છે. બચવા માટે બાળકોએ છલાંગ લગાવી અને મિત સંગાણી, યશ્વી કેવડિયા આ તમામે તમામ જે વિદ્યાર્થીઓ છે એ લાપતા હોવાનું સામે આવી રહ્યું છે. આગકાંડ સુરતમાં 19 થી વધુ લોકોના મોત, હજુ પણ બનતા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. શોધખોળ ચાલી રહી છે. જે બાળકો, જે વિદ્યાર્થીઓ લાપતા છે એ તમામે તમામ વિદ્યાર્થીઓની શોધખોળ ચાલી રહી છે. આ ઉપરાંત એઇમ્સની ટીમ પણ, ડોક્ટર્સની ટીમ સતત ખડે પગે છે. સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું છે કે જરૂર પડશે તો એઇમ્સના ડોક્ટર્સ ટીમ સુરત પણ આવી શકે છે. અને આ વિદ્યાર્થીઓને જો જરૂર પડશે, વધુ સારવારની જરૂર પડે તો તેમને દિલ્હી એઇમ્સમાં વિશેષ તેમના માટે બેડ અલગથી રાખવામાં આવેલા છે. તો સારવાર માટેના તમામ પ્રયત્નો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. પરંતુ હજુ પણ કેટલાક બાળકો લાપતા હોવાનું હાલમાં સામે આવ્યું છે, જેમાં ચાર નામ સામે આવી રહ્યા છે. આપણી ટીવી સ્ક્રીન પર મેં આ નામ બતાવી રહ્યા છે કે ચાર વિદ્યાર્થીઓ છે, એ વિદ્યાર્થીઓ લાપતા હોવાનું હાલમાં સામે આવી રહ્યું છે. પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા છે. હોસ્પિટલમાં ઇલાજ માટે દાખલ થયેલા એક બાળકીના પરિવારજનોની શોધ પણ થઈ ગઈ છે. આ પણ એક ખબર સામે આવી રહી છે. આપ જોઈ